શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે। કોરોના કાળમાં કેસોમાં સતત ઘટાડો થતાં નેતાઓ દ્વારા ઉદ્ઘાટન લોકાર્પણ અને વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા દાંતા અંબાજી માર્ગનું પણ કરોડો રૂપિયાના ખર્ચે 10 જુલાઈના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને માત્ર થોડા જ દિવસમાં દાંતાથી અંબાજી માર્ગ વચ્ચે દેવળિયાવાળી વાવ ગામ પાસે આજે અચાનક રોડ બેસી ગયો હતો, જેના કારણે અંબાજી દાંતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને પોતાની ભૂલ છુપાવવા માટે સિમેન્ટ લાવીને થીંગડા માર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે। જો કે 120 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રોડનું તાજેતરમાં જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ કરે હજુ થોડો જ સમય થયો છે અને ત્યાં સામાન્ય વરસાદ પડતા જ દાંતાથી અંબાજી વચ્ચેનો માર્ગ અચાનક તૂટી જતા આ માર્ગમાં કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી ગઈ છે। આખા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે દાંતા તાલુકામાં સામાન્ય છાંટા પડતા આવા કરોડો રૂપિયાનો માર્ગ 20 દિવસમાં તૂટી જાય તો આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર કડક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જેમાં ત્રિશુલિયા ઘાટી પહેલાં અચાનક કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડ સામાન્ય છાંટા પડતા તૂટી જાય અને રોડ બેસી જાય તો ગંભીર ઘટના કહેવાય। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા દાંતાથી અંબાજી માર્ગનું 10 જુલાઈના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ માર્ગ 20 દિવસમાં તૂટી જાય તો ભ્રષ્ટાચાર થયો તેમ કહી શકાય। આ માર્ગ બનાવતી કંપનીને બ્લેકલિસ્ટ કરી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરી આ માર્ગની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આપણા દાંતા તાલુકાના દાંતાથી અંબાજી જતો માર્ગ જે દેવળિયાવાળી વાવ અને ધાબાવાળી વાવની વચ્ચે નાળા પાસે છેલ્લા 2-3 દિવસથી વરસાદ ચાલુ છે એના હિસાબે ક્ષતિગ્રસ્ત બની ગયો છે। ગત રાત્રિના રોજ એ વરસાદના કારણે આ જે ધાબાવાળી વાવ અને દેવળિયાવાળી વાવ જોડે જે વચ્ચે ક્ષતિગ્રસ્ત રોડ બન્યો છે એને R&B વિભાગ દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન આપીને સમારકામ રોડનું કરી દીધું છે। ક્ષતિગ્રસ્ત રોડ બનવાથી કોઈ અકસ્માત નથી બન્યો, તેમ છતાં હવે ફરીથી આવો કોઈ અકસ્માત ના બને અને આવો કોઈ બાબત ફરીથી ઉપસ્થિત ના થાય તે માટે R&B વિભાગને આપણે સૂચિત કર્યું છે અને જરૂર જણાય તેવું બોર્ડ બેનર મૂકીને જાહેર જનતા સમને જાણી શકે એ મુજબ વ્યવસ્થા કરવા પણ આપણે R&B વિભાગને જાણ કરી છે।